પુસ્તક ગેબી ગિરનાર, લેખક અનંતરાયજી રાવલ. વિભાગ એક, અગમ નિગમ, પ્રકરણ છ. કોઈ પણ વસ્તુ સનાતન નથી, ધીમે ધીમે તેમાં પરિવર્તન થતું જતું હોય છે. દરેક સાધક, પ્રત્યેક જ્ઞાની કે વિચારવંત બૌદ્ધિકો માટે આ સ્વીકૃત વિચારસરણી છે. છતાં પરિવર્તન જ્યારે સામે આવે છે ત્યારે પંડિત જ્ઞાનીના ધૈર્યને પણ થોડું ઘણું પણ વિચલિત કરી નાખે છે. ડગલે ને પગલે આવું પરિવર્તન આવતું જ રહે છે. પછી ભલે ને એ આધ્યાત્મિક હોય, ભૌતિક હોય, શારીરિક કે માનસિક હોય, ગમે તેમ પણ કુદરતના આ ક્રમને અતિક્રમી શકાય જ નહીં. જોકે આ પરિવર્તન છેવટે તો વ્યક્તિ કે સમષ્ટિના હિતમાં જ હોય છે. પરિવર્તન એ એક જાતનું મંથન હોય છે અને આવા મંથનથી જ નવનીત પ્રાપ્ત થતું હોય છે. ધરતીકંપ એ સૃષ્ટિમાં નિરંતર થતું મંથન છે અને આના કારણે જ વિકૃત ખડકનું નિર્માણ થઈ હીરા, નીલમ જેવા રત્નો તથા સોનું, ચાંદી, લોખંડ, ગેસ, તેલ જેવા મૂલ્યવાન તત્વો બને છે. ઋતુઓના પરિવર્તનથી જ વિવિધ પ્રકારના ફળો, અનાજ, શાકભાજી વગેરે પ્રાપ્ત થાય છે. ટૂંકમાં, પરિવર્તન લાભપ્રદ છે, ઈશ્વરના આશીર્વાદ છે. પરિવર્તન સત્ય છે અને જરૂરી છે. વહેલી સવારે સ્નાન કરતા કરતા હું વિચારી રહ્યો હતો. આધ્યાત્મિક વાતાવરણવાળી જગ્યામાં આવા વિચારો આવવા તે સ્વાભાવિક હતું. છતાં કોણ જાણે કેમ પણ આજનું વાતાવરણ જાણે અસ્વાભાવિક જેવું લાગી રહ્યું હતું. જોકે મનુષ્યો, સામાન્ય મનુષ્યોનો એ સ્વભાવ છે, ક્યારેક નજીવી બાબતમાં શોક, ક્યારેક આનંદ, પછી વિષાદનો એ અકારણ અનુભવ કર્યા જ કરે છે. આજે હું પણ કંઈક આવો જ અનુભવ કરી રહ્યો હતો. વહેલી સવારનો પાતળો અંધકાર, ઘેરા વાદળોથી આચ્છાદિત આકાશ, કોઈ ન સમજાય તેવા નિરાશાજનક ભાવથી મનને ભરી રહ્યું હતું. આ બધા ચિહ્નો ભાવિ પરિવર્તનની આગાહીરૂપ હતા, મને એવું ભાસી રહ્યું હતું. જોકે વહેલી સવારે ઉત્સાહથી જ ઉઠ્યો હતો. આજે મારે સિદ્ધિ બતાવવાની હતી. હા, સિદ્ધિ જ, ભલે ઉછીની મળેલ સિદ્ધિ, પરંતુ મારા હાથે તેનો જડબુટ્ટી તરીકે સિદ્ધ પ્રયોગ. આ કોઈ જીવી તેવી બાબત ન ગણાય. મનુષ્યને નવજીવન આપી શકનાર હું, અદ્ભુતાનંદ પાસેથી પ્રાપ્ત થયેલી જડીબુટ્ટીનો સફળ પ્રયોગ આજે મારા હાથે થશે અને હું કીર્તિના ઉચ્ચ શિખર પર આરૂઢ થઈશ. ખેર, મારા માટે આ આનંદ જન્માવે તેવી બાબત હતી. આવા સ્વાભાવિક આનંદ સાથે હું નીચે ઉતરી રહ્યો હતો, પરંતુ નીચેનું વાતાવરણ મારા આનંદની સાથે સુસંગત ન લાગ્યું. હંમેશા આનંદ ઉત્સાહથી ભરેલું લાગતું સ્થળ અને તેનું આજનું વાતાવરણ બદલાયેલું લાગતું હતું. ચોગાનમાં કોઈ સાધુ કે સેવકોની ચહલ પહલ નજરે પડતી ન હતી. મંત્રોચ્ચાર સાથે સ્નાન કરતા કોઈ સાધુ પણ દ્રષ્ટિગોચર થતા ન હતા. રસોડું બંધ હતું અને દાનબાપુ ક્યાંય નજરે પડતા ન હતા. કદાચ ગાયોને લઈને પગ છૂટો કરાવવા ગયા હશે, એ તો ઠીક, પરંતુ હરહંમેશને માટે ધ્યાન લગાવીને ધૂણા પરના આસન પર બેસતા માધવાનંદજી બાપુ પણ તેમની જગ્યાએ ન હતા. કદાચ તેમની તબિયત સારી ન પણ હોય અને આરામમાં હોય, પરંતુ એ વાત ફિટ બેસે તેવી ન લાગી. કારણ કે રાત્રે લઘુશંકા માટે હું નીચે ઉતરેલો ત્યારે મેં તેમને ગૌશાળાની ખુલ્લી બારીમાંથી નાની વાછરડીને પંપાળીને ખવડાવતા જોયેલા. ત્યારે તેઓ પૂર્ણ સ્વસ્થ લાગી રહ્યા હતા. આટલી વારમાં તેમની તબિયત પુનઃ બગડે તે માન્યમાં આવતું ન હતું. આજે તો તે મારી સાથે રાઠોડ સાહેબને ત્યાં તેમના પુત્રના ઉપચાર માટે આવવાના હતા. હંમેશની જેમ તેઓએ શા માટે મને પૂર્વ તૈયારીરૂપ સૂચન મોકલ્યું ન હતું? મારા બધા જ કાર્યક્રમો તેમની સૂચના, માર્ગદર્શન અને પ્રેરણા પ્રમાણે જ થયા છે, આજે આમ કેમ? પ્રશ્ન સાથે આશંકા પણ જન્મી અને એ સાથે હૃદયમનમાં શોભનો એક જબ્બર આંચકો પણ મેં અનુભવ્યો. શું મારા તેમના માટેના વિચારો જે મેં ગઈકાલે કરેલા તેનાથી અજાણ રહી શક્યા હશે? આટલા અનુભવ પછી પણ મારી સમજમાં એમ કેમ ન આવ્યું કે એમનાથી કશું જ છાનું રહી શકતું નથી? મારા વિચારો જરૂર તેઓ જાણી ગયા હશે અને એટલે જ કદાચ તેઓ મને દૂર રાખવા માટે હું આગળ ન વિચારી શક્યો. ઘેરી નિરાશા અને ક્ષોભથી હું લેવાઈ ગયો. જો આમ હોય તો માધવાનંદજી વગરનો હું શૂન્ય, માત્ર શૂન્ય, શૂન્ય સિવાય કશું જ નહીં. કૃષ્ણ જતા અર્જુન જેવી મારી સ્થિતિ થઈ જાય, પરંતુ આ બધું ન પણ હોય, મારા મનની માની લીધેલી આ માન્યતા પણ હોય, પરંતુ આવી ભ્રમણા શા માટે મને આજે થાય છે? આ માટે ચોક્કસ કોઈ કારણ હોવું જોઈએ. મને થયું કે મારે આવા વિચારો જ ન કરવા જોઈએ. માધવાનંદજી મારા પર અટલ સ્નેહ છે જ,
અધવચ્ચે મને કદાપી છોડે જ નહીં અને એ વિશ્વાસના આધાર પર હું સ્વસ્થ બનવાના પ્રયત્નો કરી રહ્યો. ઝડપથી મેં સ્નાન પતાવી લીધું, ભગવાન શિવનું પ્રાર્થના સહ અને મંત્રોચ્ચાર સાથે પૂજન કર્યું. વિધિ બાદ હંમેશની જેમ મારા પગ ગુફા તરફ વળ્યા, જ્યાં નિત્યાનંદજી તથા લંગડા બાપુનું કાયમી આસન છે. બહારથી જો નમો નારાયણ બોલી હું પ્રથમ લંગડા બાપુની ગુફામાં પ્રવેશ્યો તો સ્તબ્ધ રહી ગયો. અંદર લંગડા બાપુ ન હતા, એટલું જ નહીં પરંતુ તેમના ત્યાં હોવાના કોઈ ચિહ્નો પણ ન હતા. ગુફા તદ્દન ખાલી હતી, માત્ર મેં ઉચ્ચારેલા ઓમ નમો નારાયણના પડઘા ગુફામાં ઘૂમરાઈ રહ્યા હતા. તો લંગડા બાપુ નથી કેમ? પ્રશ્નનો ઉત્તર આપવા કોઈ હાજર ન હતું. લંગડા બાપુ પ્રત્યેની મારી અંતરતમ લાગણી પર પ્રહાર થયો હોય તેમ ડઘાઈને હું શૂન્ય મનસ ભાવે ઊભો જ રહી ગયો. થોડી વારે પછી મેં નિત્યાનંદજીની ગુફામાં પ્રવેશ કર્યો તો મને લાગ્યું કે ઉચિંતા જ કોઈએ મારા દુઃખના ઘાવ પર જોરથી સ્પર્શ કર્યો છે. ગુફા ખાલી હતી, એટલું જ નહીં અહીં કોઈ લાંબા સમયથી આવતું હશે તેવા કોઈ ચિહ્નો પણ ત્યાં ન હતા. માત્ર યજ્ઞવેદીમાં અંગારા ઝબકી રહ્યા હતા અને તેમાંથી આહુતિ આપેલા હૂત દ્રવ્યની મધુર સુગંધ આવી રહી હતી. સ્તબ્ધ મને નીચા નમી યજ્ઞકુંડમાંથી ભસ્મની ચપટી ભરી મસ્તક પર અને કપાળ પર લગાવી ધીમા ડગ ભરતો હું બહાર નીકળ્યો તો સામે જ છાત્ર અશોક ઊભો હતો. મેં તેને પ્રશ્ન કર્યો, કેમ અશોક, આ ગુફાઓમાં કેમ કોઈ નથી? આ સંસ્થાનો બદલાયા છે કે શું? ના, અશોકે જવાબ આપતા કહ્યું, તેઓ વહેલી સવારે અથવા રાત્રે જતા રહ્યા હશે. નિત્યાનંદજી બાપુ બદ્રી કેદારનાથ તથા લંગડા બાપુ ગિરનારની પરિક્રમા આગળ પ્રવાસે જવાના હતા. બાપુ સાથેની તેમની વાતચીત મેં સાંભળેલી. ખાલી થયેલી ગુફાઓની સફાઈ કરવા હું આવેલો છું સાંભળીને મારા હૃદયમાં અને મનમાં ન સમજાય તેવા ખાલીપાનો અહેસાસ થઈ રહ્યો. થોડા પરિચયથી પણ હું ગાઢ લાગણીના તંતુથી જોડાઈ ગયો હતો. કોઈ આત્મીય અચાનક જતું રહ્યું હોય અને જે દુઃખની લાગણી થાય તેવી લાગણી હું અનુભવી રહ્યો ને એક લાંબો નિશ્વાસ સરી પડ્યો મારા અંતરતમમાંથી. પરંતુ દાન બાપુ તથા માધવાનંદજી બાપુ પણ કેમ ક્યાંય નથી દેખાતા? મેં અશોકને પુનઃ પૂછ્યું. દાન બાપુ બે સેવકો સાથે સુકાડ લાકડા વીણવા ડુંગરા પર ગયા છે અને બાપુ અંદર તેમના રૂમમાં છે. બાપુ બોલાવે તો જ તેમના રૂમમાં જવું તેવું સૂચન કરેલું છે. આજે થોડી રસોઈ મારે કરી નાખવાની છે, બાકીની રસોઈ દાન બાપુ આવીને કરશે. મારે કોલેજ પણ જવાનું છે એટલે. અધૂરું વાક્ય મૂકી તે ગુફાઓ સાફ કરવા જતો રહ્યો. થોડી વાર ઊભો રહી હું વિચારી રહ્યો, ખરેખર આ પરિવર્તન કેવું? ખેર, બધું સ્વાભાવિક તો છે, આવું તો નિરંતર બનતું જ હોય છે. પ્રત્યેક સેકન્ડ પણ એક સરખી નથી હોતી. પરિવર્તન તો કુદરતનો નિયમ છે અને આ પરિવર્તનનો નિયમ હંમેશા મનુષ્યના લાભ માટે જ હોય છે. ખેર, જે હોય તે, મારે જરૂરી કામે જવાનું છે તે યાદ આવતા હું ઝડપથી ત્યાંથી નીકળીને ચોગાનમાં આવ્યો. માધવાનંદજીનો રૂમ બંધ હતો. ઉપર આવી ધ્યાનસ્થ થઈ સંધ્યા કરી ધ્યાનમાં બેઠો. ધ્યાનમાં વિચારો વિઘ્નરૂપ બન્યા છતાં શીતળ પ્રકાશથી પરિપ્લાવિત થયો. શાંતિ અને આનંદ પ્રાપ્ત થયા પરંતુ સંતોષ ન થયો. કારણ સ્પષ્ટ થતું ન હતું. કોઈ ન સમજાય તેવો ઉદ્વેગ અને આશંકા મનમાં ઘૂમરાઈ રહ્યા હતા. તેથી આવી સ્થિતિમાં ધ્યાન કરવાનું ઉચિત ન લાગતા જરૂરી તૈયારી કરી ભગવા વસ્ત્રો ધારણ કરી નિયત જગ્યાએ જવા માટે હું નીચે ઉતર્યો. પરંતુ સવારના પ્રારંભમાં થયેલો ઉત્સાહ અત્યારે રહ્યો ન હતો. માધવાનંદજી સાથે આવવાના હતા પરંતુ તેમના તરફથી કોઈ સૂચન હજુ મળ્યું ન હતું. આ જ બાબત મારા માટે ચિંતાજનક હતી. તેઓ મારી સાથે આવશે કે નહીં તેની મને ચિંતા ન હતી. મનમાં ઊંડે ઊંડે ચિંતા હતી, શું હું તેમની નજરમાં ઉતરી તો નથી ગયો ને? આ ચિંતા કેટલી સાચી હતી તે હું સમજી શકતો ન હતો. રસોડા તરફ નજર કરતા ખ્યાલ આવ્યો કે દાન બાપુ આવી ગયા છે. અંદર જઈ મેં તેમને ઓમ નમો નારાયણ કર્યા. પ્રત્યુત્તરમાં તેઓ માત્ર નારાયણ બોલ્યા અને કામમાં વ્યસ્ત બની રહ્યા. મને ખ્યાલ આવી ગયો કે મારા આગમનનો જે હંમેશા ઉમળકાભેર પ્રતિભાવ મળતો તે આજે મળી રહ્યો નથી. મારા સમમાનને સહેજ ધક્કો લાગ્યો, છતાં હસતા મુખે હું બોલ્યો, કેમ દાન બાપુ, આનંદમાં? હો, આનંદમાં. કામ કરતા કામમાં વ્યસ્ત રહી તેમણે પ્રત્યુત્તર આપ્યો, કૃપા ગુરુ મહારાજની, હંમેશમાં આનંદમાં જ રખાવે છે. કહી તેઓ એક ધ્યાન બની કામમાં વ્યસ્ત જ રહ્યા. વાત આગળ વધારવાનો ઉદ્દેશથી મેં પૂછ્યું, લંગડા બાપુ તથા નિત્યાનંદજી બંને અચાનક જતા રહ્યા? હા, જેના નસીબમાં જેટલા દાણા પાણી ખાવા પીવાના લખાયા હોય
તેટલું જ રહી શકે. તેમની લેણદેણ પૂરી થઈ જતાં તેમને જવાની ઈચ્છા થઈ, બસ ગયા. તેમના સ્વરમાં જાણે આ બધું સ્વાભાવિક ક્રમમાં બનતું હોય તેવો ભાવ મને લાગ્યો. મૌન ધારણ કરી હું ઊભો રહ્યો. થોડી વારે તેઓ પુનઃ બોલ્યા, હા નારાયણ, બાપુએ કહ્યું હતું કે રાઠોડ સાહેબના પુત્રની સારવાર કરવા જે તમે જવાના છો તે તમારે એકલાય જવાનું છે, એટલે બાપુ તમારી સાથે આવશે નહીં. જરૂર લાગશે તો તેઓ મૌન બની તમને બોલાવીને વાત કરશે. કહી તેઓ બત્તી ચૂલામાં સળગતું લાકડું સંકોરવા લાગ્યા. ત્યાં જ અશોકે પ્રવેશ કરી મને કહ્યું, બાપુ આપને યાદ કરે છે, ને ચાલતો થયો. ઝડપથી હું બાપુના રૂમમાં દાખલ થયો. પગને સ્પર્શ કરી મેં તેમને ઓમ નમો નારાયણ કર્યા. જવાબમાં તેઓ મૌન રહ્યા. મને લાગ્યું કે તેમનો ચહેરો સહેજ ઝાંખો પડી ગયો છે. બીમારીની અસર સ્પષ્ટ દેખાઈ રહી હતી. મને આવેલો જાણી તંદ્રાવસ્થામાં હોય તેમ બોલ્યા, થોડી વાર બેસો, પરંતુ તમારે ઝડપથી જવાનું છે. કદાચ તમને લેવા ગાડી આવી ગઈ હશે, દરવાજે ઊભી હશે, નહીં તો તમે રિક્ષા કરીને જેમ બને તેમ જલ્દી પહોંચો. ફોન હતો. રોહિતની સ્થિતિ અત્યારે ગંભીર છે. ડોક્ટરોએ પણ આશા મૂકી દીધી છે, છતાં તમારો ઉપચાર છેલ્લી ઘડીએ કામયાબી પુરવાર થાય તેવી મને આશા છે. માટે જ તમારે જવું જોઈએ એમ મારું માનવું છે. તો તમે પહોંચો. હું જવા માટે ઊભો થઈ દરવાજા તરફ આગળ વધ્યો. ત્યાં જ તેમના શબ્દો મારી પીઠ પાછળ સંભળાયા. પરંતુ એક વાર ખાન ધ્યાનમાં રાખશો, તમારું કામ પૂર્ણ કરીને ઝડપથી ત્યાંથી નીકળી જશો. તમારા ઉપચારનું પરિણામ સફળ હશે જ તેની તમને તથા બધાને તુરંત જ ખાતરી થઈ જશે. છતાં બધાનો પ્રતિભાવ જોયા જાણ્યા વગર ઝડપથી પરત થઈ જશો. આવા વિચિત્ર પસ્તાવ કે આદેશથી મને નવાઈ લાગી. શા માટે ઝડપથી પરત થવું? અહીં કોઈ કાર્ય માટે મારી જરૂર હશે? પ્રશ્ન જાગતા પીઠ ફેરવી મેં માધવાનંદજી સામે જોયું. તેઓ આંખો બંધ કરીને સૂઈ રહ્યા હતા. બંધ આંખોએ જ તેમણે પુનઃ કહ્યું, દરેક બાબતના ખુલાસા તત્કાળ કરવા જરૂરી નથી હોતા. સમય આવે બધો ખ્યાલ આવી જશે. ધીરજ એ પ્રગતિ માટે ક્યારેક અમૂલ્ય ખજાનો સાબિત થાય છે. કહી તેઓ મૌન થતાં મેં વિનયથી કહ્યું, આપની સલાહ મુજબ જ થશે, પરંતુ આપ મારી સાથે એવી કશી જરૂર નથી. મને વચ્ચેથી અટકાવીને તેઓ બોલ્યા, આમે તમે સમર્થ થઈ ગયા છો ને? આવડી મોટી સિદ્ધિ જે અનાયાસ સાધના કર્યા વગર જ તમને મળી ગઈ છે, આ સિદ્ધિ તમને ક્યાં નહીં પહોંચાડે. વારું, તમે હવે ઝડપથી નીકળો. કહીને પીઠ ફેરવી ગયા. તેમના શબ્દો મને કટાક્ષયુક્ત તથા રહસ્યમય લાગ્યા. પરંતુ કશું જ વિચારી નહીં શકતા હું ઝડપથી નીકળી દરવાજે પહોંચ્યો તો ડ્રાઈવર ગાડી લઈ મારી રાહ જોતો ઊભો હતો. અંદર બેસતા જ ગાડી પૂર ઝડપે દોડવા લાગી, સાથે સાથે મારા મનના વિચારો પણ. અદ્ભુતાનંદજી પાસેથી મળેલી જડીબુટ્ટી જ્યારે પ્રાપ્ત થઈ ત્યારે અને તે પછી પણ તેના વિશે, તેના અદ્ભુત ઉપયોગ વિશે મને વિચારવાનો સમય જ મળ્યો ન હતો, અથવા ઈચ્છા જ થઈ ન હતી. આજે ઘણા દિવસો બાદ તેનો ઉપયોગ કરવાની તક અચાનક આવીને ઊભી રહી. આમ અચાનક જ મળેલી તક અત્યારે તો મને મૂંઝવણમાં મૂકી દેનારી બની હતી. મારી માનસિક સ્થિતિ પૂર્વ તૈયારી વગર પરીક્ષા આપવા જતા વિદ્યાર્થી જેવી હતી. ભય, શંકા, આશંકાને કારણે હું માનસિક તાણ અનુભવી રહ્યો હતો. જીવનમાં જેની કલ્પના સુદ્ધાનો અનુભવ ન થયો હોય તેવી સિદ્ધિના પ્રયોગ માટે પ્રથમ વખત હું જઈ રહ્યો હતો. પરંતુ એ સાથે અંદર અને બહારનો ઉત્સાહ એક જુવાળ પણ ઉભરી રહ્યો હતો મારા અંતરમનમાં. સફળ પ્રયોગ, પ્રયોગની સિદ્ધિ અને તે સાથે એક સફળ કામયાબ સિદ્ધ પુરુષ તરીકેની ઉચ્ચતમ પદવીની પ્રાપ્તિ હું ઉમંગથી વિચારી રહ્યો હતો. પ્રયોગની સફળતા પછી તો સર્વત્ર સમાજમાં બાપુ, બાપુ, પૂજ્ય બાપુ, પછી ભેટ પૂછાની બોછાર, ચરણવંદના, સ્વાગત, બસ હું સર્વત્ર આદરણીય વ્યક્તિ તરીકે છવાઈ જઈશ. હું હરખાતો વિચારી રહ્યો હતો. ખરેખર તો કલ્પનાની પાંખે ઉડી રહ્યો હતો. ત્યાં જ અંતરના ઊંડાણમાંથી ભયપ્રેરક પ્રશ્નો ઉદ્ભવ્યા. ઉચ્ચ શિખર પર મનોમન બિરાજી ગયેલા મને માધવાનંદજીના શબ્દો યાદ આવ્યા. રોહિત જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. ડોક્ટરે હાથ ઊંચા કરી દીધા છે. તો મને થયું તો પછી બચવાની કદાચ કોઈ આશા નથી. આવા સંજોગોમાં આ પ્રયોગ સફળ થશે? અગર નહીં થાય તો? ના, થશે જ. અદ્ભુતાનંદજીનું કહેવું ખોટું હોઈ જ ન શકે. અને માધવાનંદજીએ પણ કહ્યું છે, તમારા ઉપચારનું પરિણામ સફળ હશે જ. બસ તો પછી કોઈ ચિંતાનું કારણ નથી. મને પૂર્ણ વિશ્વાસ બેસી ગયો. માધવાનંદજીએ કહ્યું કે પ્રયોગ સફળ થશે તો થશે જ, શંકા કે ચિંતા કરવાનું કોઈ જ કારણ નથી. બસ માધવાનંદજીના આદેશ મુજબ ઉપચાર કરીને અને પરિણામ જાણીને ઝડપથી નીકળી જવાનું.
હું સ્વસ્થ બની ગયો. ત્યાં જ બ્રેક લાગવાના ચર્ર અવાજ સાથે ગાડી દરવાજા પાસે ઊભી રહી. રાઠોડ સાહેબનું ઘર આવી ગયું હતું. ડ્રાઈવરે દરવાજો ખોલી નાખતા હું નીચે ઉતર્યો તો ત્યાંનો માહોલ જોઈ હું અસ્વસ્થ બની ગયો. છતાં આત્મવિશ્વાસ દ્રઢ કરી હું આગળ વધ્યો. અંદરનું વાતાવરણ ગમગીન હતું. બધાના ચહેરા પર ઘેરી ગમગીનતાના ભાવો નજરે પડતા હતા. રોહિતના માતૃશ્રી ચોધાર આંસુએ રડી રહ્યા હતા. રાઠોડ સાહેબ અસ્વસ્થતા જાળવવા મહાપ્રાણે પ્રયત્ન કરી રહ્યા હતા. મને જો રુદન ભરેલા સ્વરે બોલ્યા, હવે આપની આ છેલ્લી આશા છે, કૃપા કરી ઝડપથી ઉપચાર કરો, પછી અમારા પ્રારબ્ધ. ગળામાં ડૂમો ભરાઈ જવાથી વધુ આગળ બોલી શક્યા નહીં. મેં દર્દીની હાલત જોઈ. તે એકદમ શ્વાસોચ્છ્વાસ લઈ રહ્યો હતો. કાઠિયાવાડી ભાષામાં જેને ધડકો કહીએ છીએ તે ઉપડી ગયો હતો, એટલે શ્વાસન ઉચ્છ્વાસ સાથે ગળામાંથી ઘરડ ઘરડ અવાજ ઉચતો હતો. તે પરથી સ્પષ્ટ થતું હતું કે આ દર્દીની સ્થિતિ અંતિમ છે. મને થયું કે ઉપચાર કરવાનો હવે કોઈ અર્થ નથી, છતાં પ્રયત્ન તો કરવો જ જોઈએ. મારું હૃદય આશંકાથી ધડકી રહ્યું હતું, છતાં મન મક્કમ કરી મેં જડીબુટ્ટી કાઢી. અદ્ભુતાનંદજીના કહેવા મુજબ પ્રથમ મેં તે જડીબુટ્ટી દર્દીના નાક પાસે ધરી સૂંઘાડી. લગભગ 10 સેકન્ડ સુધી મેં જડીબુટ્ટી રોહિતના નાક પાસે ધરી રાખી અને મારા તથા ઉપસ્થિત સમુદાયના આશ્ચર્ય વચ્ચે શ્વાસોચ્છ્વાસ એકદમ ધીમો પડી સ્વાભાવિક રૂપમાં આવી ગયો. આથી દર્દ ઓછું થતાં રોહિતના મુખ પર રાહતના સ્પષ્ટ લક્ષણો દેખાવા લાગ્યા. બાજુમાં બેઠેલા ડૉક્ટર અઘેરાએ આ ફેરફાર જોઈ દર્દીની નાડી તપાસી તો તે આશ્ચર્ય સહ મારી સામે જોઈ બોલી ઉઠ્યા, વાહ, કમાલ છે. દર્દીની તબિયત નાડી જોતા બિલકુલ નોર્મલ લાગે છે. લાગે છે કે રોહિતની તબિયત સુધરી રહી છે અને ભય જેવું કશું જ નથી. ડૉક્ટરનો અભિપ્રાય સાંભળીને હાજર બધા સ્વજનોના ચહેરા આનંદથી પુલકિત થઈ ઉઠ્યા. સફળતા આમ નજરે જોતા હું અત્યંત ઉમંગમાં આવી ગયો. સાથે મને વધુ એક વિચાર પણ આવી ગયો, કેન્સરની ગાંઠો પર આનો પ્રયોગ કર્યો હોય તો. એ વિચારની સાથે જ મેં પાણી મંગાવ્યું. પાણી આવતા જ પથ્થર પર જડીબુટ્ટી ઘસી તેનો મલમ ગાંઠો પર લગાવ્યો અને મારા તથા બધાના સુખદ આશ્ચર્ય વચ્ચે ધીમે ધીમે ગાંઠો ઓગળી જઈ અદૃશ્ય બની ગઈ અને ગાંઠોની જગ્યા તેના ચિહ્નરૂપ માત્ર થોડા લાલ ચકામાં જ રહી ગયા. ધીમે ધીમે તે પણ અસલ ચામડીમાં ફેરવાઈ ગયા અને દર્દી રોહિતને સંપૂર્ણ ભાનમાં આવી આંખો ખોલી નાખી. એ જોઈ બધાને જે આનંદ થયો તેનું વર્ણન કરવાના શબ્દો પણ મારી પાસે નથી. રોહિતના માતા પિતા તથા અન્યો મારા પગમાં પડી ગયા. રોહિત ડૉક્ટર વિસ્ફારિત નેત્રે મારી સામે જોઈ અને અભિનંદી રહ્યા હતા. આ બધું જોઈ મને મારામાં ઉત્સાહનો અતિરેક થતો હોય તેમ કુદરતી પેઠે ભાસ થયો. સાથે સાથે માધવાનંદજીનું સૂચન ઝડપથી નીકળી જવાનું તે પણ યાદ આવ્યું અને જવા માટે હું ઝડપથી ઊભો થઈ ગયો. થોડીવાર રોકાઈ ચા નાસ્તા તથા આડકતરો ભેટ સ્વીકારવાનો અનહદ આગ્રહ, છતાં હું મારી ઝડપથી ચાલતો બહાર જવા માટે નીકળી ગયો. મારા હૃદયમાં અનેરો ઉત્સાહ ઉભરાઈ રહ્યો હતો. બહારનું વાતાવરણ, દોડતા વાહનો, પેદલ જતા રાહદારીઓ, દુકાનો પર ખરીદી કરતા ગ્રાહકો, ફૂલોવાળાઓ, ખૂંચાવાળાઓ, શોરબકોર કરી ગ્રાહકોને આકર્ષતા શાકની લારીવાળાઓ, આ બધા જ ઉત્સાહરૂપી સરોવરમાં સ્નાન કરી રહ્યા હોય તેવું મને લાગી રહ્યું હતું. કારણ કે મારી આંખોમાં ઉત્સાહ હતો, મારી ધબકતી નસોમાં, તન મન હૃદયમાં ઉત્સાહના પૂર ઉમટ્યા હતા. ઉત્સાહમાં સ્વગત રીતે મનમાં હું મારી જાતને મોટેથી કહી રહ્યો હતો, હવે તું એક સફળ વ્યક્તિ, સમાજમાં એક સન્માનનીય અને પૂજનીય વ્યક્તિ. હું મનોમન હસી રહ્યો હતો. સુંદર વાતાવરણ લાગતું હતું. રાહદારીઓ પણ જાણે હસતા ચહેરે આનંદ માણતા જઈ રહ્યા હોય તેવું લાગતું હતું. ખરેખર તો આ બધું મારા મનનું જ પ્રતિબિંબ હતું, કોણ જાણે કેમ, પણ હું આજે મનની સમતા ગુમાવી બેઠો હતો. ક્ષણે ક્ષણે અનુકૂળ અને પ્રતિકૂળ ક્ષણોમાં સુખી અને દુઃખી જઈ જતો મનુષ્ય સમત્વ બુદ્ધિવાળો હોઈ જ ન શકે તે હું જાણતો હોવા છતાં એ જ્ઞાન અત્યારે વિસરીને હું વિચારી રહ્યો હતો, જેનું ભાન મને અત્યારે ન હતું. વિચારવાયુના વંટોળમાં સપડાઈ હું ચાલી રહ્યો હતો. ત્યાં જ મારે ચાલતા અટકી જવું પડ્યું. વિસાવદર તરફથી ટ્રેન આવી રહી હતી. ફાટક બંધ થઈ જવાથી ટ્રાફિક જામ થઈ ગયો હતો. આથી ટ્રાફિક ન નડે તેવી સુરક્ષિત જગ્યા શોધી હું ઊભો રહી ગયો. ત્યાં જ સુપરિચિત લાગતો અવાજ મારી નજીકથી સંભળાયો, બાપુ, તમે અહીં કેમ છો, ઓળખ્યો મને? મને સંબોધીને બોલનાર એ વ્યક્તિ તરફ મેં દ્રષ્ટિ કરી. જોયું સાદા સફેદ વસ્ત્રો,
માથે સફેદ પાઘડી જેવું વસ્ત્ર વીંટી ઉભેલ અને હસતા ચહેરાવાળી તે વ્યક્તિને જોઈ હું આશ્ચર્યથી આભો બનીને બોલી ઉઠ્યો, અરે સકુરાનંદ, તું આ વેશમાં? ઓળખવો પણ મુશ્કેલ પડે છે બાપુ. પગમાં પડતો સકુરાનંદ ભક્તિભાવથી બોલ્યો, આ બધો આપનો પ્રતાપ છે. તમે મને ન ઉગાર્યો હોત તો હજુ પણ હું તાંત્રિક સકુરાનંદ તરીકે જંગલમાં જનાવરની જેમ જીવતો હોત. તમે મારી આંખો ખોલી નાખી, ફરીથી માણસ તરીકે જીવતો કર્યો. કહી તેણે આભારવશ મારા બંને હાથ પકડી લીધા. આ ક્ષણે સકુરાનંદને તેના પરિવર્તિત સ્વરૂપમાં જોઈ મારો આનંદ બેવડાઈ ગયો. મને ગર્વ થયો કે આજે બે બે વ્યક્તિઓનો હું જીવનદાતા બની શક્યો છું. સકુરાનંદ મને એક બાજુ લઈ જઈ વધુ સુરક્ષિત જગ્યા પર દોરી ગયો. મારાથી છૂટા પડ્યા પછીની સકુરાનંદે પોતાની બધી હકીકત મને કહી સંભળાવી. લોહી લુહાણ હાલતમાં પાણીમાં પડ્યા પછી મારી અસહ્ય વેદના શાંત થઈ. થોડી વાર દૂર જંગલમાં હું પથ્થર પર બેસી રહ્યો. શાંતિ વળતા મને મારા અત્યાર સુધીના ભયાનક કારનામા પર નફરત થઈ આવી અને મને ખૂબ પસ્તાવો થયો. તમારા ઉપદેશ અને માતાજીની કૃપાથી મને સદબુદ્ધિ આવી ને મેં પોલીસને આત્મસમર્પણ કરી દીધું. સરસ કામ કર્યું, કહી પ્રસન્નતા બતાવી મેં પૂછ્યું, પરંતુ આટલી જલ્દી તારો છુટકારો કેવી રીતે થઈ શક્યો? મારા વિરુદ્ધ ફરિયાદ FIRમાં કોઈએ દાખલ કરાવી ન હતી. ફરિયાદ અને પુરાવાના અભાવે 3 દિવસ કેદમાં રાખી થોડો લમધારી પોલીસે મને મંજૂરી આપી દીધી. પછી મેં એક સારા માણસ તરીકે જીવન જીવવાનો સંકલ્પ કરી છૂટક મજૂરી શરૂ કરી. હવે શિંગદાણાની રેકડી શરૂ કરી ધંધો કરું છું. પછી હસીને બોલ્યો, નવું ઘર પણ કર્યું છે. સામે ફૂટપાથ પર જે ફુગ્ગા વેચે છે તે જ મારી ઘરવાળી છે. કહી સકુરાનંદે હાથથી સામે ફૂટપાથ પર ઊભી ફુગ્ગાનો વેપાર કરી રહેલી સ્ત્રી તરફ મારું ધ્યાન દોર્યું. હું ખૂબ ખુશ થયો. ત્યાં જ ટ્રેન પસાર થઈ જતા તેના ઘોંઘાટમાં અમે મૌન રહ્યા. ફાટક ખુલી જતા સકુરાનંદની વિદાય લઈ હું આગળ વધ્યો. વિચારવંત મનોદશામાં આગળ વધી રહેલા મને જ્યારે ખ્યાલ આવ્યો કે હું આઝાદ ચોકમાં થઈ સોની બજાર પાસાર કરી ઉપરકોટના રસ્તેથી ગિરનાર દરવાજા સુધી પહોંચી ગયો છું, ત્યારે મને ખબર પડી કે સમય ઘણો પસાર થઈ ગયો છે અને મારે જલ્દી પહોંચીને માધવાનંદજીને મળી બધી વિગત જણાવવાની છે. ખોડિયાર મંદિરના પુલ આગળ પહોંચતા ભવ્ય ગિરનારના દર્શન થયા. મને થોડીવાર પુલની પાળ પર બેસી આરામ કરવાની ઈચ્છા થઈ. ગિરનાર અને તેની તળેટીમાં માત્ર કુદરતી સૌંદર્ય નથી, પરંતુ અલૌકિક આધ્યાત્મિક કુદરતનો વિલાસ છે. મુક્ત બની શાંત ચિત્ત કરી હું વૃક્ષાચ્છાદિત પર્વતની ગોદમાં વહેતી નદીના જલ પ્રવાહને જોઈ રહ્યો હતો. ત્યાં જ પુરાતન શિવ મંદિરની ઓથમાં ઉભેલી કાળી કફની ધારણ કરેલ જટાધારી ઊંચા અને સશક્ત બાંધો ધરાવતા સાધુના ઓળાને મેં જોયો. સહેજ ધ્યાનથી દ્રષ્ટિ કરતા તે સાધુની ઓળખ સ્પષ્ટ થઈ ગઈ ને હું આનંદી ઉઠ્યો. મુખમાંથી ધીમો ઉદ્ગાર નીકળી ગયો, અરે પૂરણપુરી બાપુ ને મળવા. ત્યાં છલાંગ મારી હું નદીનો કાંઠો ઉતરી મંદિર તરફ ઝડપથી દોડીને ત્યાં પહોંચ્યો. પરંતુ આશ્ચર્ય, ત્યાં કોઈ ન હતું. મંદિરની આગળના ભાગમાં તપાસ કરવાના ઉદ્દેશ્યથી હું ઝડપથી દોડ્યો. મારા પગમાં એક મોટા કાળમીંડ પથ્થરની ઠોકર વાગી. દરકાર કર્યા વગર મેં આગળ વધી બધે દ્રષ્ટિ દોડાવી તો ઘણે દૂર નીકળી ચૂકેલા પૂરણપુરી બાપુને ઝડપથી જતા મેં જોયા. ઓહ, જેમના સંદેશાની હું કાગ ડોળે રાહ જોઈ રહ્યો છું તે આ રીતે જતા રહેતા તેમને મળવાનું બની શક્યું નહીં. નિરાશ થઈ મંદિરના ઊંટા પર બે હાથે માથું પકડીને હું બેસી ગયો. પૂરણપુરી બાપુને ફરી મળવાની તક હાથથી નીકળી ગઈ. હવે અહીં બેસી રહેવાનો કોઈ અર્થ ન હતો. ઊભો થવા જતો હતો ત્યાં જ પાછળથી મારા ખભા પર થયેલા કોઈના સ્પર્શથી હું ચોંકી ઉઠી. મેં પાછળ દ્રષ્ટિ કરી તો ભગવા વસ્ત્રધારી ગૌરવર્ણ સાધુને મેં જોયા. તુરંત જ હું ઓળખી ગયો. પૂરણપુરી બાપુ સાથે જે સાધુ હતા તે આજ સુખાનંદજી. મેં ઊભા થઈ ઓમ નમો નારાયણ કરીને હાથ જોડી પ્રણામ કરી પૂછ્યું, આપ અહીં? હા, તેમણે હસીને કહ્યું, હાલ હું અહીં આ મંદિરમાં જ રહું છું. પછી ઉમેર્યું, એકલો જ. પરંતુ પૂરણપુરી બાપુ, મારા વાક્યને અધવચ્ચે કાપી નાખી તેમણે કહ્યું, તમને મળવા આવેલા, જતા રહ્યા. તેમને જોઈ મળવાની ઈચ્છાથી હું ઝડપથી આવ્યો, પરંતુ મારી વાત કાપી તેઓ બોલ્યા, તમને મળવાની ઈચ્છા એમને ન થઈ. સાંભળીને ક્ષોભથી મારું મુખ વિલાઈ ગયું. મને મળવાની એમને આજે ઈચ્છા ન થઈ એનો સ્પષ્ટ અર્થ એ થયો કે તેમની નજરમાં આજે હું ઉતરી ગયો છું.
પરંતુ શા માટે, કેમ? પારાવાર દુઃખની લાગણી હું અનુભવી રહ્યો હતો. દુઃખથી પ્રશ્નસૂચક આંખે મેં સુખાનંદજી સામે જોયું તો નજીક આવી મારા ખભાને પુનઃ સ્પર્શ કરી મારી આંખો સામે દ્રષ્ટિ મિલાવી એ જ શબ્દો પર ભાર મૂકીને કહ્યું, તમને મળવાની ઈચ્છા એમને ન થઈ, તમને બાપુએ જોયેલા, મળવું જ હતું. છતાં મળવાની ઈચ્છા દબાવી ઝડપથી ચાલતી પકડી, પ્રયત્ન કરવા છતાં પણ તમે તેમને ન આંબી શક્યા. પરંતુ શા માટે, એમને એમ થયું કેમ? દુઃખ મિશ્રિત સ્વરમાં મેં પૂછ્યું, મારી કોઈ ખામી, કોઈ અપરાધ? હા, સુખાનંદજીએ ઉપેક્ષા ભરેલા સ્વરમાં કહ્યું, તમારામાં મોટામાં મોટી ખામી તેમણે જોઈ, તમે પીધેલા હતા. શું કહ્યું? સાંભળી જાણે મારા પર વીજળી ત્રાટકી. હું મોટા સ્વરે બોલી ઉઠ્યો, હું પીધેલો હતો? તમારું મગજ? આટલું બોલતા મારો અવાજ ગળામાં રૂંધાઈ ગયો. સુખાનંદજીએ સ્વસ્થ સ્વરે જવાબ આપ્યો, ના, મારું મગજ નથી ફરી ગયું. અહંકાર રૂપી મદિરાના નશામાં તમે ચકચૂર હતા, એ નશામાં તમે ઝૂમી રહ્યા હતા. પછી જરા ઊંચા સ્વરે બોલ્યા, કયા રસ્તેથી તમે પસાર થયા તેનું પણ તમને ભાન હતું? સફળતાનો નશો તમારી રગે રગમાં વ્યાપી ગયો છે. તમે એક સાધક માટેની જરૂરી ક્ષમતા ગુમાવી દીધી છે. તમે આસક્તિનો ત્યાગ કરવાને બદલે તેમાં ઊંડા ઉતરી ગયા છો. કીર્તિના પ્રલોભને તમને નિમ્ન કક્ષામાં મૂકી દીધા છે. તમે સિદ્ધિ અને અસિદ્ધિમાં સમાન બુદ્ધિ ગુમાવી યોગ સિદ્ધિ માટે ગેરલાયક બની જઈ તમારી અંદર પ્રવેશેલી ચિત્ત શક્તિને દૂષિત કરી નાખી. કહી સુખાનંદજી થોડીવાર અટકી નમ્ર સ્વરમાં પુનઃ બોલ્યા, જુઓ, સમત્વ જ યોગ કહેવાય છે. સમત્વ જાળવી રાખવા સાધકે ડગલે ને પગલે સભાન રહેવું જોઈએ. ફળ અને કીર્તિની અપેક્ષા આગળ વધવા છતાં સાધકને દિનહીન બનાવી દે છે. કોઈ પણ પ્રકારની સિદ્ધિ સાધકને તેમાં આસક્ત બનાવી શકે છે. માટે સિદ્ધિના પ્રલોભનોથી દૂર રહો, તેમાં જ તમારું શ્રેય છે. પછી ચેતવણીના સ્વરમાં આગળ કહ્યું, જો આ વાત ધ્યાનમાં નહીં રાખો તો પતન નિગડતામાં ધકેલાઈ જશો. સિદ્ધિના ફળ કરતાં મનુષ્યની વિષ્ઠા વધુ શ્રેયકર છે, માટે સિદ્ધિને તુચ્છ સમજો. આટલું કહી સ્વરમાં પ્રેમ અને આત્મીયતા ભેળવી પુનઃ બોલ્યા, તમારે હજુ ઘણું આગળ વધવાનું છે. તમારો માર્ગ નિષ્કંટક બની રહે એ માટે બોધ અર્થાત સબક શીખવાડવા માટે જ બાપુએ તમારી ઉપેક્ષા કરી છે. ચિંતા કરવાની જરૂર નથી, તમારું સ્થાન હજુ પણ ચોક્કસ અને નિશ્ચિત છે. પરંતુ જરૂર છે થયેલી ભૂલને સુધારી તેનું પુનરાવર્તન ન થાય તેની તકેદારી રાખવાની. થોડું અટકીને મારા ખભા પર પ્રેમપૂર્વક હાથ મૂકી સુખાનંદજી આગળ બોલ્યા, માધવાનંદજી તથા પૂરણપુરી બાપુની કૃપા હજુ પણ તમારા પર છે. તેમનો સંદેશ છે, થોડા દિવસો પછી તમારી સાધનાનો પ્રારંભ થશે, દિશા તમને મળતી રહેશે. શ્રદ્ધા અને વિશ્વાસથી આગળ વધવા તત્પર રહો. કહીને સુખાનંદજીએ પ્રેમપૂર્વક મારા મસ્તક પર હાથ મૂક્યો. તેમના સ્પર્શથી મને રોમાંચ થયો. કોઈ અનેરા આનંદના અનુભવ સાથે ન સમજી શકાય તેવી સ્ફૂર્તિ અને શક્તિનો મારામાં પ્રવેશ થતો હું અનુભવી રહ્યો. સાથે સાથે અત્યાર સુધી મેં કરેલા વિચારો મને હવે તુચ્છ લાગવા માંડ્યા. મારા આવા વિચારો અને મનઃસ્થિતિથી મને પારાવાર શરમ ઉપજી. હવે જે થયું તે થોડા મૌન પછી સુખાનંદજી પુનઃ બોલ્યા, ઈશ્વરની ઈચ્છા મુજબ જ બધું થાય છે. તમારો અહંભાવ ઓગાળવા માટે ઠોકરની જરૂર હતી, તેનો અનુભવ પણ તમને થશે. કહી તેઓ મનમાં હસી થોડીવાર મારી સામે જોઈને બોલ્યા, તમારી હવે પછી શરૂ થનારી સાધના બાદ અંતમાં પૂરણપુરી બાપુનો સંપર્ક તમને થશે. માધવાનંદજીની ગેરહાજરીમાં પણ તમને મદદ મળતી રહે તેવો પ્રબંધ થઈ રહેશે. કહી તેઓ મૌન બની મને જવા માટે સંકેત કરી મંદિરમાં પ્રવેશી ગયા. તન મનથી લંગડાતો હું નદી ઓળંગી આગળ વધ્યો. સાધના દરમિયાન માધવાનંદજીની ગેરહાજરી મને સૂચક લાગી. તેમના વગર મને કોણ મદદ કરશે? વિચારોના ઘેરાવામાં સપડાયેલો હું જ્યારે જગતના દ્વાર પર પહોંચ્યો ત્યારે અનેક ભાવોના ભારથી હું ફસડાઈ અને ઘસડાઈ રહ્યો હતો. પહેલાં થતું હતું કે મારી સફળતાનું વર્ણન માધવાનંદજીને હોંશે હોંશે કરી તેમની પ્રશંસા મેળવીશ, પરંતુ હવે તેમને મળવાની પણ હિંમત મારામાં રહી ન હતી. છતાં મળવું જરૂરી સમજી હું તેના રૂમમાં આસ્તેથી પ્રવેશ્યો. ધારેલું કે કદાચ હવે ધરતીકંપ થશે, સુખાનંદજીની જેમ માધવાનંદજી પણ કદાચ મારી ધારણા ખોટી પડી. આંખો મીચી શાંત ચિત્તે સૂતેલા માધવાનંદજી તરફથી કોઈ પ્રતિસાદ મળતો જણાયો નહીં. ઉલટું મારા વિચારોમાં બદલાવ આવ્યો. જે માધવાનંદજી મારા પર અકારણ આટલો પ્રેમભાવ રાખે છે તે મારા દોષોને લક્ષમાં ન લેતા દોષોને નજરઅંદાજ કરે.
અત્યાર સુધી માધવાનંદજી મારાથી ઉંમરમાં નાના હોવા છતાં, મહંત હોવા છતાં, પોતાના તપ તેજ સાધનાથી સમાજમાં અત્યંત પ્રભાવી હોવા છતાં, કોણ જાણે કેમ એક મોટા ભાઈ તરીકે જ મને એક નિર્દોષ બાળકની જેમ જાળવી રહ્યા હતા, સાધનાની દ્રષ્ટિએ ઘડી રહ્યા હતા અને મારી ઈચ્છા મુજબ પરિસ્થિતિ ઘડી, મારી જિજ્ઞાસાને સંતોષી, મારી આધ્યાત્મિક ગતિને ઉર્ધ્વ બનાવી રહ્યા હતા. તે કદાચ મારી ઉપેક્ષા કરે તો પણ મારા ભલા માટે. એ માધવાનંદજી મારી સામે ઉગ્ર બને જ નહીં ને બન્યું પણ તેમ જ. અવાજ ન થાય તેમ આસ્તેથી મારો પ્રવેશ થયો હોવા છતાં તે તંદ્રાવસ્થામાંથી જાગ્યા હોય તેમ હોઠ મલકાવી આસ્તેથી બોલ્યા, આવો રાવલ સાહેબ, બેસો. મેં ખુરશી પર આસન ગ્રહણ કર્યા પછી બોલ્યા, વાહ સરસ, આજે તમે અસહ્ય દર્દથી પીડાતા માણસને તેની અંતિમ ક્ષણોમાં શાંતિ આપી, ધન્યવાદ. થોડું અટકીને પુનઃ બોલ્યા, જોકે મારે ધન્યવાદ તો અદ્ભુતાનંદને આપવા જોઈએ, કારણ કે આ અમૂલ્ય ઔષધિના ઉપયોગ અર્થાત પ્રયોગ ક્યારે પણ પોતે ન કરતા તમને તક આપી. પોતાના સ્વાર્થ ખાતર કદાચ, કારણ કે સિદ્ધિના મોહમાં કોઈ અન્ય તેનો વારસ બનીને ફસાય તો જ પોતે તેમાંથી મુક્ત થઈ શકે ને તે મુક્ત બની અલખની ખોજમાં પુનઃ ઉપડી ગયા. ખેર, એ બધું પછી. ચાલીને આવતા થાકી ગયા હશો, થોડા ફ્રેશ થાઓ, કહી તેમણે ચા લાવવા દાનબાપુને હાક મારી ને મૌન ધારણ કરી રહ્યા. હું જાણતો હતો કે એમનાથી કશું જ છૂપું રહી શકશે નહીં, છતાં હું મનમાં અસમંજસપણે વિચારી રહ્યો હતો. હું માધવાનંદજીના એ શબ્દોનો ભાવાર્થ સમજી ન શક્યો. દર્દથી પીડાતા માણસને તેની અંતિમ ક્ષણોમાં શાંતિ આપી, જેને નિષ્ણાત ડોક્ટરે તપાસી સંપૂર્ણ સ્વસ્થ અને નિરોગી જાહેર કરેલો તેની અંતિમ ક્ષણો. હું મૂંઝાઈને વિચારતો હતો ત્યાં જ દાનબાપુએ ચાની કીટલી સાથે પ્રવેશ કર્યો. મારી સામેની ખુરશી પર આસન ગ્રહણ કરી મને ચાનો કપ ધરતા દાનબાપુની ચમકતી આંખો જાણે મારું નિરીક્ષણ કરી રહી હતી. પરીક્ષા આપીને આવેલ વિદ્યાર્થીની આગળ તેની સફળતા કે નિષ્ફળતા અંગે જેમ કોઈ ઉત્સુકતા બતાવે તેવી ઉત્સુકતા મેં તેમની ચમકતી આંખોમાં જોઈ. આંખો મીચીને સૂતેલા માધવાનંદજીનો પ્રતિભાવ તેની બંધ આંખોને કારણે હું જાણી શક્યો ન હતો. ઉલટું, તેનું ઉપરોક્ત કથન મને ચિંતા સાથે મૂંઝવી રહ્યું હતું. ત્યાં જ આંખો ખોલી હસીને તેઓ ગંભીરતાપૂર્વક શાંતિથી બોલ્યા, તમે સફળ, તમે જરૂર સફળ, પરંતુ તમારી આ સફળતા મહાભારતનું યુદ્ધ લડતા અભિમન્યુ જેવી. અભિમન્યુ 6 કોઠા જીત્યો, પરંતુ તે 7મે કોઠે પરાસ્ત થયો. તે સફળ પણ થયો અને નિષ્ફળ પણ ગયો. કારણ જાણો છો? ખુદ શ્રી કૃષ્ણની જ, એટલે કે ઈશ્વરની જ ઈચ્છા એવી હતી. કારણ કે છેવટે અભિમન્યુ પોતાની બહેન સુભદ્રાનો પુત્ર હોવા છતાં એક દૂષણ હતો, ગર્ભમાં પ્રવેશી ગયેલો રાક્ષસ જ હતો, અને રાક્ષસ જો અજય બને તો શું પરિણામ આવે? માટે જ તેને મારવો જરૂરી હતો. ઈશ્વરની તેવી ઈચ્છા કોણ રોકી શકે? તેમના આ દ્રષ્ટાંતને મારી સાથે શું સંબંધ હશે? કઈ રીતે આ દ્રષ્ટાંત મને બંધ બેસતું થતું હશે તે હું મનમાં વિચારી રહ્યો હતો. ત્યાં જ તેમના શબ્દો મોટેથી મારા કાને પડ્યા. સિદ્ધિ, સફળતા, કીર્તિની લાલસા અને તેથી ઉત્પન્ન થતો અહંકાર છેવટે સાધકને પતનની ગર્તામાં ધકેલી દે છે. તમે અહંકાર રૂપી રાક્ષસને કારણે આવા જ પતન તરફ જઈ રહ્યા હતા, માટે જ સફળતા મળવા છતાં તમે હારી ગયા છો. ઈશ્વરની ઈચ્છાથી જ. હું માધવાનંદજીના છૂટા પાડી ભારપૂર્વક બોલાતા શબ્દો સાંભળીને અકળાઈ રહ્યો હતો. એક સાધક તરીકે અહંકાર ધારણ કરીને હું સમતા ગુમાવી બેઠો હતો એ વાત સાચી, પરંતુ મારો પ્રયોગ સફળ થયેલો હું નજરે જોઈ ચૂક્યો હતો, તેથી મારાથી ઊંચા સ્વરે બોલાઈ જવાયું, પરંતુ હું સફળ થયો છું, હાર્યો નથી. સાંભળી માધવાનંદજી ખૂબ ગંભીર બની બોલ્યા, તમારો પ્રયોગ જરૂર સફળ થયો છે, તેમ છતાં તમે હાર્યા છો. રોહિત મૃત્યુ પામ્યો છે. સાંભળીને જાણે મારા પર વીજળી પડી. મારા પગ નીચેથી ધરતી મને ખસી જતી લાગી. મારી આંખે અંધેરા આવતા હોય તેમ મને લાગ્યું. મારા મુખમાંથી મૌન ચીખ ઉઠી ગઈ, રોહિત મૃત્યુ પામ્યો. મારા બધીર ગયેલ આ કાનોમાં શબ્દો પડખાઈ રહ્યા, રોહિત મૃત્યુ પામ્યો છે, રોહિત મૃત્યુ પામ્યો છે. વિહવળ નેત્રોથી મેં જોયું તો માધવાનંદજી આંખો મીચીને શાંતિથી સૂઈ રહ્યા હતા. હું મસ્તક દબાવી બેસી રહ્યો. ત્યાં દાનબાપુ મારી પાસે આવી મારી પીઠ પર હાથ મૂકી બોલ્યા, આમાં તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી, પરંતુ કલાક પહેલા રોહિતના પિતાશ્રીનો ફોન આવેલો. રુદન કરતા તેણે જણાવેલ તે મુજબ રોહિત પૂરેપૂરો સ્વસ્થ થઈ ગયેલો. સ્વસ્થ થયા બાદ
તેણે મંદિરે દર્શન કરવા જવાની ઈચ્છા પ્રગટ કરી. મંદિરે બધા તેને સાથે લઈ ગયા. રોહિતે શાંત અને સ્વસ્થ ચિત્તે શિવજીના દર્શન કર્યા. ત્યાં જ તેને ચક્કર આવવા જેવું થયું. તે નીચે ગબડીને પડી ગયો અને થોડી જ વારમાં તેનું પ્રાણ પંખેરું ઉડી ગયું. તેને તુરંત જ હોસ્પિટલે લઈ જવામાં આવેલ. ડૉક્ટરે તેને મૃત જાહેર કરતા જણાવેલું કે રોહિતનું મૃત્યુ કોઈપણ જાતના રોગથી નહીં, પરંતુ હાર્ટ ફેલથી થયું છે. અચાનક હૃદય બંધ પડી જવાથી જ રોહિતનું મૃત્યુ થયું છે. સાંભળીને એક દીર્ઘ નિશ્વાસ નીકળી ગયો મારા ફેફસામાંથી. મેં માધવાનંદજી તરફ દ્રષ્ટિ કરી તો તે આંખો ખોલીને મારી સામે સ્નેહપૂર્વક જોઈ રહ્યા હતા. આંખો મળતા બોલ્યા, નિરાશ થવાની જરૂર નથી. તમે રોહિતની અંતિમ ક્ષણોમાં તેને રોગમુક્ત કરીને શાંતિ આપી ઈશ્વરાભિમુખ કરી શક્યા છો, તો એ દ્રષ્ટિએ જરૂર સફળ રહ્યા છો. પરંતુ એક વાત ધ્યાનમાં રાખો, તમે ઔષધથી દર્દ જરૂર મટાડી શકો છો, પરંતુ મૃત્યુને રોકી શકતા નથી. જગતની કોઈ તાકાત, કોઈ ઔષધિ નિયત આયુષ્યમાં એક નિમિષ માત્રનો પણ વધારો કરી શકતી નથી. આયુષ્ય પૂર્ણ થતાં મનુષ્યનું મૃત્યુ નિશ્ચિત છે. કુદરતના આ ક્રમને કોઈ તોડી શકે નહીં, કોઈ ઉલટાવી શકે નહીં. કહી થોડી વાર અટકી આગળ બોલ્યા, તમે ઔષધિ દ્વારા રોગ જરૂર મટાડી શક્યા, પરંતુ તેના આયુષ્યને વધારીને મૃત્યુને રોકી શક્યા નહીં. આયુષ્ય થોડું પણ બાકી હોય તો ઉપચાર સફળ થતો લાગે. તમે ઉપચાર શરૂ કર્યો ત્યારે રોહિતનું આયુષ્ય થોડું બાકી હતું. એટલા સમય પૂરતી ઔષધિની સારી અસર જણાઈ, પરંતુ જેવું તેનું આયુષ્ય પૂર્ણ થયું કે તુરંત જ મૃત્યુએ તેને ઉપાડી લીધો. ઊંડા શ્વાસ લઈ માધવાનંદજી થોડી વારે પુનઃ બોલ્યા, કુદરતના આ નિયમને જાણીને તમે જ તમારી સફળતા અને નિષ્ફળતાનું મૂલ્યાંકન જાતે જ કરો. હવે મને ખ્યાલ આવ્યો કે આ બધી બાબતોનું પૂર્વ જ્ઞાન માધવાનંદજીને હતું જ, માટે જ મને તેમણે ઝડપથી પાછા ફરી જવાનું સૂચન કરેલું. તેમનું મારી સાથે ન આવવાનું કારણ પણ આ જ હતું. તેમને હવે સારી રીતે સમજાવવા લાગ્યું. સાથે સાથે એ પણ સમજ પડી કે પોતે જાણતા હોવા છતાં રોહિતની સારવાર મારી પાસે એટલા માટે કરાવી કે મને ઠોકર વાગી, મારી ભૂલ મને સમજાઈ અને સાધકના જીવનમાં સમતાનું મૂલ્ય મને આત્મસાત થાય. પરંતુ મારું અહમ પ્રલોભન નષ્ટ થાય અને સાધના માટે અડચણરૂપ તે દૂર થતાં મારો આધ્યાત્મિક સાધનાનો માર્ગ મોકળો થાય તેવો અનુભવ હું અનુભવી રહ્યો હતો. એક સાધક માટે, યોગી માટે પણ સિદ્ધિઓ મનુષ્યની વિષ્ટા કરતાં બહુ બદતર છે. પૂજ્ય રામકૃષ્ણ પરમહંસ જીવાઓએ સિદ્ધિને તુચ્છ ગણી હતી. અદ્ભુતાનંદજીના પતનનું કારણ સિદ્ધિઓ જ હતી. મને હવે એ વાતની પ્રસન્નતા ઉપજી કે અનાયાસ સિદ્ધિ સ્વરૂપ એક ઔષધિ ઋણ સ્વીકારના ભારરૂપ અને પતનના કારણરૂપ પ્રાપ્ત થઈ અને માધવાનંદજીની કૃપા અને દીર્ઘ દ્રષ્ટિના આયોજન વડે હું પતનની ગર્તામાં ગબડી પડતા બચી ગયો.